નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ચૂંટણી આવે એટલે પક્ષ પલટાનો દોર શરૂ થઈ જતો હોય છે. એક તરફ લોકસભા 2024ની ચૂંટણી માથે છે ત્યારે રાજકીય ગતિવિધિઓ જોર પકડી રહી છે. જે રીતે એક બાદ એક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા ટપોટપ પડી રહ્યા છે, તેને લઈ ઓપરેશન લોટસની ચર્ચાઓ જોરોશોરોથી થઈ રહી છે. જોયા દર્શક મિત્રો, લોકસભા ચૂંટણી 2024 પહેલાં કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીમાં જોડો તોડોની અભિયાન જે છે તે પૂરજોશમાં ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બાદ કોંગ્રેસના ધારાસભ્ય અને હવે ફરી એક વખત કોંગ્રેસના પૂર્વ નેતા ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે. ખબર પર નજર કરીએ તો ગુજરાત કોંગ્રેસના વધુ એક મોટા નેતાને બીજેપીમાં લાવવા તક તો તૈયાર છે તેવું દર્શક મિત્રો જાણવા મળી રહ્યું છે, જેમણે 6 ટર્મ સુધી ધારાસભ્યની જીત હાંસલ કરી હતી અને હવે તેઓ કેસરિયા ધારણ કરવા જઈ રહ્યા છે તેવું કંઈક જાણવા મળી રહ્યું છે તેવી ચર્ચાઓ જોરોશોરોથી થવા પામી છે. વાત કરીએ કયા છે આ કોંગ્રેસના ધારાસભ્ય જે ભગવો ધારણ કરવાની ચર્ચાઓ થઈ રહી છે, તો દર્શક મિત્રો આપને જણાવી દઈએ આણંદના પેટલાદના પૂર્વ ધારાસભ્યને ભાજપમાં લાવવાનો તખતો તૈયાર કરાઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખબર અનુસાર શુક્રવારે પેટલાદની મુલાકાતે પહોંચેલ ગૃહમંત્રી સાથે નિરંજન પટેલની મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ નિરંજન પટેલની ભાજપમાં જોડાવાની અટકળો તેજ થઈ ગઈ છે. ગત ચૂંટણીમાં ટિકિટ કપાતા કોંગ્રેસમાંથી નિરંજન પટેલે રાજીનામું આપ્યું હતું. આપણે વાત કરીએ તો નિરંજન પટેલ છેલ્લી 6 ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા, જોકે તેમને ગત ચૂંટણીમાં કોંગ્રેસે ટિકિટ કાપતા પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. જોકે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે પેટલાદની મુલાકાત લીધી હતી. તે દરમિયાન નિરંજન પટેલ સાથેની તેમની મુલાકાતને લઈને અનેક અટકળો તેજ બની રહી છે અને લઈને દર્શક મિત્રો તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ ચગદોળે ચડી છે. આપને વાત કરીએ તો ટિકિટ કપાતા નારાજ ધારાસભ્ય નિરંજન પટેલે રાજીનામું ધરી દીધું હતું. કોંગ્રેસે ટિકિટ કાપતા સોશિયલ મીડિયામાં રાજીનામાની પોસ્ટ વાયરલ થઈ હતી. અગાઉ નિરંજન પટેલ આપને જણાવ્યું ભાજપમાં જોડાવાની ચર્ચાઓ ચાલી હતી, જોકે આ અંગે કોઈ ખુલાસો તેમણે ન કર્યો હતો. ત્યારે હવે ફરી એક વખત તેઓ ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની છે. ગૃહમંત્રીની જે પેટલાદની મુલાકાત છે તેના બાદ તેવું જાણવા મળી રહ્યું છે. આપને વાત કરીએ તો થોડા દિવસ અગાઉ ખંભાત વિધાનસભાના બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપ્યું હતું. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલના રૂપમાં કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો હતો. જે મુદ્દે ચિરાગ પટેલના સૂર બદલાયા હતા, ચિરાગ પટેલે હજુ પણ કોંગ્રેસ તૂટે તેવા સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓને ઉચકીને ખુરશીમાં બેસાડવા પડે છે અને કોંગ્રેસને ઉઘરાના સિવાય કશું જ આવડતું નથી. ડોનેટ ફોર દેશ અભિયાનના ચિરાગ પટેલે લીરે લીરા ઉડાવ્યાની વાત કરી હતી. દર્શક મિત્રો, ત્યારબાદ વધુ એક કોંગ્રેસના પૂર્વ નેતા ભગવો ધારણ કરી શકે છે તે ચર્ચાઓ હાલ જોરોશોરોથી ચાલી રહી છે. આ અંગે લોકો અનેક પ્રતિક્રિયા આપી રહ્યા છે. આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.